વાલા ભક્તો, આપણે આજે ચાર આત્મા માટે ધૂન બોલવાની છે. એમાં બેને સારું થવાની, બે અક્ષર નિવાસીની. સારું થવામાં વૃંદકુમાર પલકભાઈ પટેલ સુરેન્દ્રનગર, હાલ અમદાવાદ રહે છે. 15 વર્ષની ઉંમરનો આ બાળક છે. સુરેન્દ્રનગરના ગૌશાળામાં સેવા કરતા તલસીભાઈ પટેલના સગાનો પુત્ર છે, સત્સંગી છે છોકરો, પણ એને બ્રેઇન હેમરેજ થઈ ગયું. સારવાર ચાલુ છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ, વૃંદની વાહરે ચડો, દીકરો નાનો છે અને સારું કરી દો. મારા વાલા બહુ દયાળુ, આપણે બધાય હજારોની સંખ્યામાં સંતો ભક્તો પ્રાર્થના કરો. બે નંબરે ડાયાભાઈ જેઠાભાઈ પટેલ સાપાવાડાવાળા, 71 વર્ષની ઉંમર છે. હિંમતનગરના આત્મીય સભ્ય આપણા સુરેશભાઈ કે પટેલના પરિચિત સત્સંગી છે, કથા સાંભળે છે. એમને મગજનું કેન્સર થયું છે, પણ 71 વર્ષની ઉંમર છે મોટી. પણ મહારાજને પ્રાર્થના કરીએ કે ડાયા દાદાને સારું કરી દો, સત્સંગમાં ખૂબ સેવા કરશે, ખૂબ ભજન કરશે. હવે જો સારું કરો તો ક્ષણે ક્ષણ ભજન ભક્તિને સેવામાં વાપરશે, કદાચ સમર્પિત થઈ જાય કુંડળમાં. કારણ કે ભગવાન જીવતા રાખે તેવું સમજે કે આયુષ્ય હવે ભગવાન માટેની છે. અત્યાર સુધી સંસારમાં કૂટ્યું, હવે સત્સંગમાં સેવા કરીએ. તો ભગવાનને પ્રાર્થના, ડાય બાપાને સારું કરે, મહારાજ દયા કરે. અક્ષરવાસમાં મોહનભાઈ જયસિંહભાઈ સોનાગરા ધનાળા ગામના છે. 86 વર્ષની ઉંમર હતી. રાયસંગપુરના આત્મીય સભ્ય ઘનશ્યામભાઈ ચૌહાણના સસરા થાય છે. તારીખ 12/12/21 રવિવારે સવારે 4 વાગ્યે ધામમાં ગયા છે. ઉંમરને કારણે એઓ સત્સંગી હતા. કથા શ્રવણનું એમને સારું અંગ હતું. પરિવારમાં એમને 3 દીકરા અને 1 પુત્રી છે. વૈશાલીભાઈ મોહનભાઈ સોનાગરા, ઉંમર વર્ષ 54. મનસુખભાઈ મોહનભાઈ સોનાગરા 52 વર્ષ. રમેશભાઈ મોહનભાઈ સોનાગરા 50 વર્ષ. અને મથુરીબેન ઘનશ્યામભાઈ ચૌહાણ, ઉંમર 58 વર્ષ. તો વાલા ભક્તો, મોટો દીકરો વેલશીભાઈ મોહનભાઈ સોનાગરા, ઉંમર 54 વર્ષ છે. આ બધા એમના પરિવારને પોતાના પિતા ધામમાં ગયા, એની પાછળ પિતાના જેવા ગુણો શીખવા. પિતાને કથા શ્રવણનું અંગ હતું, તો છોકરા છોકરીઓને પણ એવું અંગ પડે સત્સંગનું, કથા શ્રવણનું, ભજનનું. ખૂબ ખૂબ ભજન કરે, સારા સંસ્કાર શીખે. તો મોહનભાઈને મહારાજ પોતાની સેવામાં ધામમાં રાખે એવી ભગવાનને પ્રાર્થના કરીએ બધા. પછી હિતેશભાઈ વજલાલભાઈ પોપટ જેતપુર, ઉંમર 53 વર્ષ. જેતપુરવાળા બાબુકાકા ચોવટિયાના પરિચિત છે, ઘનશ્યામ પોપટના કાકા થાય. તારીખ 14/12/21 મંગળવારે સાંજે 5:15 વાગે અક્ષરવાસી થયા છે. 1 વર્ષથી વાલ નબળા પડી ગયા હતા હૃદયના, એના ઉપર પાછો કમળો થઈ ગયો એટલે ધામમાં વયા ગયા. તેઓ સત્સંગી હતા. સવારની ને સાંજની બે કથા સાંભળતા હતા હિતેશભાઈ વજલાલભાઈ પોપટ. બોલો, ધન્યવાદ છે ને. પરિવારમાં તો એને કાંઈ હતું જ નહીં, લગ્ન કર્યા નહોતા. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ હિતેશભાઈ વજલાલભાઈ પોપટને મહારાજ અક્ષરધામમાં પોતાની સેવામાં રાખે. હે દયાળુ પ્રભુ, દયા કરજો. ચાલો આપણે ધૂન બોલીને ભગવાનને ખૂબ રાજી કરીએ, જેથી આ ભક્તોનું કામ થાય. સ્વામિનારાયણ મારા નાથ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ. સ્વામિનારાયણ મારા નાથ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 મારા નાથ, સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ મારા નાથ, સ્વામી
નાથ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બડે ભાવ સે ગાઈએ નાથ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ મારા નાથ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ મારા નાથ સ્વામી નારાયણ સ્વામી નારાયણ મારા નાથ સ્વામી પરમેશ્વર સ્વામી નારાયણ પ્રાણપતિ પરમેશ્વર સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નાથ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નાથ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ 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 નાથ
आनंदमूर्ति श्री कृष्ण तत एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुःखदा मायिका त्वतः विक्रम संवत 2078 माक्षर सूद 12 बुधवार तारीख 15/12/2021 श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा चालती मॉर्निंग कथा में भजन हॉल में वालावाला महाराज वालावाला हरिकृष्ण महाराज और वाला संतो भक्तों की सानिध्य अपने आज कथा भाग 243 में आया छे। बहुवजा कथा में सुख आवे छे।
માધવદાસ સ્વામીને કોટી કોટી વંદન. એમના ગુણો એમની વાણીથી આપણામાં ઉજાગર થઈ રહ્યા છે, ભગવાનમાં હેત વધી રહ્યો છે, આપણને બહુ ભાવ થાય છે સંતો ભક્તોમાં, એટલે આપણે ખરેખર ફાવી ગયા છે. આનંદ આનંદ આનંદ. માટે પ્રીત પ્રભુ માહી કી જય, સુખ સાંસારિક તજી દીજે. આહા, હે માટે પ્રીત સાચા સગા સ્વામી મહારાજ આવ્યા સુખ દેવાને કાજ, માટે પ્રીત પ્રભુ માહી કીજે. માટે પ્રીત અને સુખ સાંસારિક તજી દીજે. સાધુ પછી કેટલું કે આપણે સાંભળવું જ ન હોય પણ શું કરે, શાસ્ત્રો શું કરે, સંતો શું કરે, શું કરે, કાને ધરવું નથી. સાંસારિક પ્રીત તજી દેજે, છોડવું જ નથી ને બધું. હાવ બુઢ્ઢા કાંઈ કામના નહીં, કુંડલમાં સમર્પિત થઈને રહેતા હોય તોય ઘરની બધી ઉપાધિ માથામાં ઘાલીને આય રહ્યા રહ્યા સંસાર ધ્યાન કર્યા કરે. આ સત્સંગમાં, આ ધામમાં, તીર્થમાં, સંતોની મધ્યે, મંદિરમાં આપણે ભગવત ધ્યાન કરવા માટે રહ્યા છીએ, પણ આપણું મન સંસાર ધ્યાન કરાવે, છોકરા ધ્યાન કરાવે, ધંધા ધ્યાન કરાવે, ડખા બધા ઘરના આય માથામાં લઈને આય બેઠા હોઈએ ભજનમાં. બોલો, છોકરા ના પાડતા હોય કે તમે અમારી ઉપાધિ કરો માં, ભગવાન અને સંતોના આશીર્વાદથી અમે સાંગો પાંગ બધી રીતે સાનુકૂળ થઈ જશું ને વ્યવસ્થિત જીવીશું ને બધી રીતે તરક્કી કરીશું, પણ ડોહાને હક થાય નહીં, ઉપાધિ મગજમાંથી જાય નહીં, અને બરોબર શાંતિથી આવા કુંડળ ધામમાં પણ ભજન કરાય નહીં, જિંદગી બાતલ જાય. આ હારું નહીં. માટે પ્રીત પ્રભુ માહી કીજે, સુખ સાંસારિક તજી દીજે. ભલે ભલે પ્રભુ માહી સુખ સાંસારિક તજી દો. સુખ સાંસારિક હેત સાંસારિક તજી દીજે, હેત સાંસારિક તજી દીજે, આઈ છોડી દીજે, આઈ છોડી, એ પૂછડું મૂકી દો. સુખ સાંસારિક છોડી દીજે, સુખ સાંસારિક છોડી, હે પ્રભુ વાલા તે કેમ જણાય, વૃત્તિ હરિ વિના બીજે ન જાય. ઓ પ્રભુ વાલા તે કેમ જણાય, વૃત્તિ હરિ વિના બીજે ન જાય. જો વૃત્તિ હરિ વિના બીજે ન જાય, જો વૃત્તિ હરિ વિના બીજે ન જાય, તો જ હરિવર માં હેત કહેવાય, તો જ હરિ વર્મા હેત કહેવાય. સૌના હૈયામાં જોઈ લો ભાઈ, સૌના હૈયામાં જોઈ લો ભાઈ, હરિમાં હેત છે કે નાઈ, છે કે નાઈ, હરિમાં હેત છે કે નથી, આપણે બધાએ આપણા હૃદયમાં જોઈ લેવું જોઈએ. ભગવાન વિના બીજે વૃત્તિ જો જાય નહીં તો ભગવાનમાં હેત કહેવાય એવું હું નહીં કહેતો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, નંદ સંતો કહે છે, આ માધવદાસ સ્વામીએ લખ્યું છે. ખોટું હોય સાચું કહેજો, ખોટું હોય કોણ તમે આને ખોટું માનો છો. આ ખોટું નથી, ખોટા આપણે છીએ. આ ઊંધું નથી, ઊંધા ખોપડા આપણા થઈ ગયા છે. તે સંસારમાંથી હેત ટળતું નથી, દેહમાંથી હેત ટળતું નથી, સ્ત્રીમાંથી હેત ટળતું નથી, છોકરામાંથી હેત ટળતું નથી. પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર એમ આંચકા મારી મારીને મહારાજે કીધું, પણ આપણે પ્રીતિ તોડવા તૈયાર નથી, નથી સમજવું. તો યાદ રાખજો વ્યાસપીઠને આ વક્તાની વાણી, છેલ્લે જ્યારે મરવાનું થશે ને
ત્યારે ભગવાન સિવાય બીજે જ્યાં જ્યાં હેત હશે ને એ એટલું બધું નડશે, એટલું બધું નડશે, એટલું બધું પીડશે ને મરતા મરતા એટલો બધો રડશે કે એનું આખું કુટુંબ સામે પોક મેલીને રડશે ને આવડવાએ રડશે. અને પછી કલ્યાણ થશે કે શું થશે એ તો મહારાજ જાણે, એનું તો હું ન બોલી શકું. પણ આટલું તો હું કહું કે ભગવાન સિવાય બીજે મેં કે તમે હેત રાખ્યું હશે તો મનેય નડશે ને તમનેય નડશે. માટે આ શાસ્ત્રો ને સંતો ને શ્રીજી મહારાજ પ્રાણ પ્યારા આપણા નાથ પાંતિયા પાડીને કહે છે કે મારા સિવાય ક્યાંય પ્રીત કરશો નહીં તો હું કામ આપણે સમજતા નથી, સાંભળતા નથી, માનતા નથી. સારું ભાઈ, આટલા બધા દાદા કેમ થઈ ગયા આપણે? આટલા બધા મૂર્ખ ને ડઠ્ઠર શા માટે આપણે છીએ? સાવધાન, ભગવાન કહે છે એમ આપણે કરવું જ છે, બીજે બધેથી પ્રીતિ તોડવી જ છે. પ્રીતિ તોડવા તો કુંડલમાં આવ્યા છીએ અને આઈ આવ્યા અને આઈ રહ્યા ને વળી ન્યા પ્રીતિ જોડ જોડ કરવાની, એટલે આ તે કાંઈ સારું કહેવાય? એ રાણા આ બરાબર છે? હું જે વયોવૃદ્ધ છે એને કહું છું, આ નાના છોકરાઓ જે છે જેને માથે હજી વ્યવહાર છે એને હું નથી વટતો, પણ જેના છોકરા ધંધે ચડી ગયા છે, કામ સંભાળી લીધું છે, આપણી ત્યાં કોઈ ઉપાધિ કરવાની કે પ્રત્યક્ષ હાજરી આપવાની જરૂર નથી, છતાંય ત્યાં ખોડાઈને બેસે છે, પાછો આઈ ખોડાય ત્યાં નાના વિચારો કરે છે, બિલકુલ ખોટું, તદ્દન ખોટું, પાયામાંથી ખોટું, રોંગ. સમજવું જોઈએ, આથી જ વધારે ચોખ્ખું વ્યાસપીઠ ઉપર બેઠેલો માણસ કેટલું બોલે. સાવધાન, નહીતર મોક્ષ બગડશે. જો મોત આવતા વાર છે, કઈ નક્કી છે? હમણે આવે તો આપણે પ્રીતિ તો ટાળી ન હોય, વિચારો તો ત્યાં ના હોય, ગોટો વળી જાય ને ભાઈ. બોલો, ગોટો વળી જાય કે બીજું કઈ? એ પુરાણી, બે તો આવી ગયા છે ને, કઈ વાર છે? મેટ પડ્યું મેલાય બધું, આય રહીને ભજન કરીને ચોખ્ખું થઈને જડ ધામ ભેગું થવાય. જાજુ હું કેવું, તેજીને ટકોર જ હોય. ભગવાન વાલા છે કે નહીં એ કેમ જણાય? તો કે વૃત્તિ હરીવીને બીજે ન જાય. માધવદાસ સ્વામીની કલમ, શ્રી હરિ કૃષ્ણ ચરિત્રામ સાગર, અધ્યાય 80, ચોપાય 43મી, પ્રમાણ સાથે. અને એને માટે ઉપર સિક્કો મારવા માટે ભગવાન સ્વામિનારાયણની પરાવાણી ગઢડા પ્રથમ પ્રકરણનું 44. મેં કહ્યું હતું ને કાલે વાંચશું, સાંભળો. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કોને પૂછ્યો? ભગવાનને વિશે સ્નેહ હોય એનું શું રૂપ છે? ભગવાનમાં હેત છે એ કેમ જાણીએ? ભગવાનમાં હેત કોને કહેવાય? આવો પોતે પ્રભુએ પ્રશ્ન પૂછ્યો એ સભાને કે તમે ભગવાનમાં હેત છે એ કોને માનો છો? સવારમાં ઘડીક પૂજા કરી લીધી ને ઘડીક સાંજે મંદિર ગયા ને થોડીક કથા સાંભળી લીધી એટલે આપણને ભક્તિ થઈ ગઈ, ભગવાનમાં આસક્તિ ને હેત થઈ ગયું એમ? રવા દો, રવા દો, જોજો હમણાં ચોખ્ખું કરી નાખશે. બોલો, ભગવાનમાં હેત વાળો કોણ કહેવાય? બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. શ્રીજી મહારાજ બોલ્યા, હસ્યા કે બ્રહ્માનંદ સ્વામી, તમને તો સ્નેહની દિશ જ જડી નહીં, અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ રહેવું એને સ્નેહ કયો? એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ, સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, કટકા ન થાય. કાલ શ્રીજીવાડીની આપણી કથા, કટકા, અખંડ વૃત્તિ તૂટે એટલે કટકો થયો કહેવાય. કટકો થાય એટલે માથામાં બરાબરનો ઝટકો આવે, કેમ જે કટકો થાય એ બહુ મોટો ફટકો પડ્યો કહેવાય આધ્યાત્મિક માર્ગમાં. કા ખોટી વાત કહું છું? આ કોઈ રાગદ્વેષની વાત છે? આ કોઈ સમાજ સુધારવાનું આંદોલન છે? આ કોઈ સંપ્રદાયને સુધારવા માટે આપણે ગાંડ પણ લઈને નીકળી પડ્યા છીએ? કોકના ઉપર આપણા પ્રહારો છે કે આપણા આપણે જ ઉપર પ્રહારો છે? આપણો સુધારો કરવાનો છે. ડાયા માણસો કહે છે કે દુનિયામાં સુધારવા જેવી દરેકને માટે માત્ર ને માત્ર એક જ જગ્યા હોય છે, એક જ જગ્યા હોય છે, પોતે. પોતે દરેકે પોતામાં સુધારો કરવાનો હોય છે, પોતામાં જ બીજા માથે નહીં ઉતરી પડો.
કેમ છે? બીજાને સુધરવું ન હોય ને તો ભગવાન સુધારતા નથી ને સુધારી શકતા નથી. એના ગુરુથી એ કાંઈ એમાં ફેરફાર કરી શકાતો નથી. જેને સુધરવું છે ને એ જ સુધરે છે, એમાં જ ફેરફાર શક્ય છે. પરમાત્મા દ્વારા, સંતો દ્વારા, એના ગુરુદેવ દ્વારા. એને જ ન સુધરવું હોય તો તમે બધા મથી મથીને મરી જાઓ પણ શું ફેર પડે? શું ફેર પડે એમાં? ભાઈએ નક્કી કર્યું છે કે મારે એ નથી કરવું, તો પછી જેથી આપણે પોતે આપણી જાતમાં પરિવર્તન લાવવા કટિબદ્ધ થશું, વજ્ર સમાન દઢ ઠરાવ કરશું, ત્યારે આપણામાં બદલાવ આવશે. નહીતર આમ નામ જેવા છીએ એવા ને એવા રહીને મરી જાઉં. સત્સંગ મળ્યો છતાં આપણે ન સુધર્યા એના જેવી નામોશી બીજી કોઈ હોઈ શકે જ નહીં સાહેબ. કોનું નામ ભગવાનમાં ભક્તિ સ્નેહ કહેવાય? ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, કટકા ન થાય સ્મૃતિમાં, કટકા ન થાય. હુએ તે જાગે ત્યાં સુધી તેલ ધારાવત. ભગવાન ભૂલાય નહીં, ભૂલ્યા પણ ભૂલાય નહીં. કેમ ભૂલાય? આત્માનો આત્મા કેમ ભૂલાય? પ્રાણ પ્રતિ કેમ ભૂલાય? સુખના દાતા કેમ ભૂલાય? આપણો જીવન આધાર કેમ ભૂલાય? જેણે આપણા માટે કેટલું કર્યું, કેવડો મોટો મહારાજે દાખલો કર્યો આ બ્રહ્માંડ સર્જવાનો, અને આપણા કલ્યાણ માટે આપણને મનુષ્ય જન્મ આપવાનો, અને આપણને સત્સંગમાં લાવવાનો, અને આપણને ભગત બનાવવાનો, એનો નિશ્ચય કરાવવાનો, હારા સાધુ ભેળા રાખવાનો, કેટલો પ્રભુનો દાખલો, કેટલો અંદરથી ભગવાને આપણને ફોસ આપ્યો, ત્યારે આપણે માંડ માંડ આટલું કરી શક્યા છીએ. એ બધી એમની દેન છે, આપણો પ્રતાપ નથી, આપણું ડાપણ બુદ્ધિ નથી. હા, આટલું ભગવાને આપણા આત્યંતિક કલ્યાણ માટે, અખંડ મહા આનંદ આપવા માટે કર્યું છે, એને ભૂલી જવાના? એને ભૂલી જવાના? તુચ્છ ધન હારું, તુચ્છ સ્ત્રી હારું, તુચ્છ છોકરા હારું, આવા તો જન્મો જન્મમાં સ્ત્રી છોકરાને બૈરાન ધંધાને બધું કર્યું જ છે કરોડો જન્મમાં. એની કોઈની ઉપાધિ અત્યારે કરો છો? આગલા જન્મમાં માતા પિતાના છોકરા છે અહીંયા નહોતા, એના પહેલાં જન્મમાં નહોતા, એના પહેલાં જન્મમાં નહોતા, જ્યાં ગયા ત્યાં બધે બધું કર્યું જ છે, વંશવેલા ચાલુ જ છે. એની કોઈની અત્યારે ઉપાધિ કરો છો? એમ આની પણ ના કરવી જોઈએ. જેવા એ એવા આ, એવું ધર્મામૃતમાં મહારાજે અમને કહ્યું છે, તે મેં તમને કહ્યું. ભૂલી જાઓ, પ્રીતિ તોડો, નહીતર કોઈ દિવસ ભગવાનમાં જીવ જોડાશે નહીં. હે સંસારીઓ, સંસારમાંથી પ્રીતિ તોડો. માધવદાસ સ્વામીએ કીધું, છોડી દો સાંસારિક હેત, સાંસારિક સુખ, અને પ્રીતિ પ્રભુમાં કરો. મહારાજ કહે છે, ભગવાનની અખંડ સ્મૃતિ રહે, એનું નામ ભગવત ભક્તિ સ્નેહ, જે કોતે. હવે સાંભળજો, જે અડબોત મેલે છે મહારાજ, અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. આવો મેદાનમાં એને એક ભગવાન સિવાય બીજો સંકલ્પ જ ન થાય. સંકલ્પ જ ન થાય પછી ક્યાં વાત રહી? એનું નામ પ્રભુ પ્રેમ. હા, આપણને બધા કે પ્રભુ પ્રેમી, હલ્યા ભાઈ પ્રભુ પ્રેમી છે, પ્રેમી થવાનો વાર છે. લોકો તો બધા આપણે વિશે શ્રેષ્ઠતાના ભાવો રાખી, બહુ મહિમા રાખીને આપણને હારા હારા ટાઇટલ લગાડી દે, એટલે આપણને એમ થઈ જાય કે હું કંઈક વિશેષ છું. શું કપાળ વિશેષ? આની આરે મળતું તો આવવું જોઈએ કે નહીં? પ્રભુ પુરુષોત્તમ નારાયણની પરાવાણી આરે આપણું જીવન, આપણા વિચારો, આપણી સ્થિતિ મેચિંગ તો થવી જોઈએ ને? દુનિયાના મોટા ખોટા માણસો આપણા વખાણ કરે ને આપણે પાછું એ બધું આપણા માની લઈએ, વિશેષતાઓને સ્વશ્રેષ્ઠતામાં રાચવા માંડીએ, અને અંદર બધી પોલમ પોલ, ગોલમ ગોલ. કેવી રીતે આપણું સારું થાય? એટલે ભાઈ પોલમ પોલમાં સારું થાય? નક્કરતા જોઈએ, નક્કરતા. સિંગલ જીવન જોઈએ, દિવ્યતા જોઈએ, ભવ્યતા જોઈએ, અલૌકિકતા જીવનમાં જોઈએ. મહારાજ વિના બીજો ઘાટ ન થાય, સંકલ્પ ન થાય, કાંઈ વિચાર જ ન થાય. મારો મહારાજ, મારો મહારાજ, એને મહારાજની મૂર્તિ આત્મામાં ધારવી અને એમાં વૃત્તિઓ રાખીને આનંદ લૂંટવો, એ સિવાય કાંઈ કરવું જ ગમે નહીં ને. કાંઈ કરવું ગમે ને સાહેબ? એને કાંઈ કરવું ગમે નહીં. એ જે કાંઈ કરે છે એ તો પરમેશ્વરે કીધું છે, તે આજ્ઞા પાળવા કરે છે.
એને ઘાટ નથી કાંઈ, પણ મહારાજે કીધું એટલે કરે છે. આજ્ઞા પાળે છે, આજ્ઞા ઈચ્છા પૂર્તિ નહીં, આજ્ઞા પાળવીને ઈચ્છા પૂર્તિ કરવી એ બે વાત ઉગમણી આથમણી છે સાહેબ. આપણને કાંઈક પોતાના રાગમાંથી ઈચ્છા થાય કે હું મોટું મંદિર બાંધું, હું મોટું આમ કરું, હું તમે ને અમે બધાય, એ કહેવાય આપણા ખુદની વાસનાની પૂર્તિ કરવા માટે હળિયા પાટી. અને ભગવાને આજ્ઞા કરી હોય કે અમારા સત્સંગીએ આમ રહેવું, અમારા સાધુએ આમ રહેવું, એ પ્રમાણે આપણે આજ્ઞાને જ સમજીને એના પ્રેશરથી દબાણથી ભગવદ આજ્ઞા માથે ચડાવીને ભગવાનને રાજી કરવા જે જે કરીએ, કાં તો કોઈ મોટા પુરુષ હોય, આપણા ગુરુદેવ હોય, એની આજ્ઞા એ આપણે કાંઈ કરીએ, તો એ આપણો સંકલ્પ નથી, એમનો છે. આપણને સંકલ્પ થયો જ નથી, કેમ જે આપણે તો પ્રભુ પ્રેમમાં ગળા ડૂબ છીએ, તે કાંઈ કરવાનો ઘાટ જ ન થાય, પણ મોટા એમ કે ભાઈ આમ કરો તો આગીને માનીને કરીએ, તે પણ ભક્તિ જ છે, પણ પોતાના પર્સનલ ઘાટ જેટલા થતા હોય તે ભક્તિ નથી. કેમ જે જેને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો ઘાટ જ ન થાય, સંકલ્પ જ ન થાય સાહેબ. કેમ જે બીજી ઈચ્છા કાંઈક હોય ત્યારે સંકલ્પ થાય ને, એને ભગવાનના સ્વરૂપમાં જોડાવા સિવાય કાંઈ કરવું નથી, કાંઈ જોવું નથી, કાંઈ સાંભળવું નથી, કાંઈ ઈચ્છવું નથી, કાંઈ પામવું નથી. એટલે એને તો ભગવાન જ અખંડ સાંભળે ને ભગવાનમાં જોડાયેલા રહેવાય ને ભગવાનનો જ અખંડ આનંદ ભોગવાય ભાઈ ભાઈ. આને બહુ ઊંચી સ્થિતિ કહેવાય અને આને જ સાચી પ્રભુમાં પ્રીતિ કહેવાય. બાકી બધું ડફક 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 આયલું બધું કોઈ પૂછતું નથી. બધા હારા જ કહેવાય છે ને મહાન જ કહેવાય છે ને એમ નામ આખો સંપ્રદાય હાયલો જાય છે. આહા આહા આહા, અંદરનું કોણ જાણે છે, મહારાજ જાણે છે. અને આપણને જે કાંઈ આપવાના છે એ મહારાજ આપવાના છે, અને એ અંદરનું જાણીને હરખો હિસાબ કરીને આપવાના છે. લોકો આપણી વાહ વાહ કરે એ પ્રમાણે મહારાજ કાંઈ આપણને કશું જ આપવાનું નથી, એક ટકોય. લોકો આપણને મહામુક્તને, એકાંતિક ભક્તને, મહામોટા સમર્પિતને, મહામોટા નંદ સંતો જેવા સાધુને, દાદા ખાચર જેવા હરિભગતને, ભામાશાહ જેવા દાનવીરને, જે ટાઇટલો ઠોકા ઠોકા આપણા ઉપર કર્યા કરે એના સ્વાર્થે, એને અનુસારે મહારાજ આપણો ભાવ કરવાના છે. આપણને મહારાજમાં ભાવ હશે એ પ્રમાણે ભગવાન આપણો ભાવ કરશે. અને ભગવાનમાં જો ખરેખરો ભાવ હોય તો કોઈ સંકલ્પ જ ન થાય. થાય છે કોઈ સંકલ્પ? કોઈ સંકલ્પ થાય છે? મને ઘણા થાય છે, મેં કે તમને નથી થતા, કોઈ અવાજનું આવ્યો એટલે. સંકલ્પો ભગવાન સિવાયના થાય છે? તો એ પ્રમાણે મહારાજ હિસાબ કરીને જે કાંઈ નીકળતું હશે માળા બાળા ફેરવાનું ફળ એ આપશે. કાંઈ મહાનાદી મુક્ત તો નહીં બનાવી દે. કેમ જે બીજા ઘાટ થતા હોય એને ભગવાન ધામમાં લઈ જાય તોય માળો ન્યા નથી રહેતો. મારા ઢમઢમ ઢોલ વગાડીને પણવું જ, મને પાછો મૂકો એમ કે છે. એવા દાખલા બની ગયા છે, સાંભળો. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો એના સ્નેહમાં ફેર છે, ભક્તિમાં ફેર છે, પ્રીતિમાં ફેર છે, ભગવત ભાવમાં ફેર છે સાહેબ. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય, પરિપૂર્ણ પરિપૂર્ણ સંપૂર્ણ ભગવાનમાં હેત હોય ને, તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈ ઘાટ થાય, જાણે અજાણે કાંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય, કેવું પંચામૃત ભોજન જમતો હોય ને એમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે, કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વહમું લાગે, જેવું વહમું લાગે, અથવા કપાળમાં વળતો વળતો ડામ દે ને તે જેવો અહમો લાગે, એવો ભગવાન વિના બીજો ઘાટ થાય, ભગવાન વિના બીજું કાંઈક સાંભળે તે વહમું લાગે, બહુ વહમું લાગે કે આ કેમ મને સાંભળ્યું. મહારાજ સાંભળવા જોઈએ અખંડ. મહારાજ વિના બીજા બધા મને આ માઇક આકારો ને ધંધો ને સંસાર ને વ્યવહાર ને બૈરા ને છોકરા ને લક્કા બક્કા કાંઠી સાંભળે છે, મારા હું કામ સાંભળે છે, આની મારે હું જરૂર છે, આ મારું હું સારું કરવાનું છે, આ બધું યાદ આવે છે, એ મારું બગાડશે. આવું થવું જોઈએ સાહેબ. કેમ થાય? એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું, સ્વામિનારાયણ ભગવાનની વ્યાખ્યા.
ભક્તિ આપણે છે કે નથી, આપણે ભગત છીએ કે નહીં, એની આ વ્યાખ્યા છે. વાર લાગશે ભગત થતા, કેમ છે? ભક્તિ આવે પછી ભગત થવાય. બોલો, બહારથી તો અમે સાધુ ને તમે સત્સંગી, પણ ભક્ત થવામાં તો આ 44મું કે એ જોવું પડશે, એની યારે મેચિંગ કરવું પડશે. આપણું હૃદય તારે ભગત થવા છે માટે બહુ છે ને અભિમાન રાખવા જેવું નહીં. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાન વિશે પ્રીતિ છે એમ જાણવું, તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ. મહારાજ આજ્ઞા કરે છે બધા હૃદયમાં તપાસી જુઓ, તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. જણાઈ આવે કે ન આવે તપાસવા જોઈએ. જણાઈ આવ્યું, જણાઈ આવેલું જ છે, ખબર જ છે બધી. આ કથા જ એવી થાય છે ને કે ખુલ્લું તળિયું દેખાય, હા ઉઘાડું. કથા જ એવી થાય છે, સમજ્યા? રોજ ફૂટવાલ દેખાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, એવી દ્રઢ ભક્તિ ભગવાન વિશે થાય એનું શું સાધન છે? ચાલો એવી ભક્તિ કરવી, તમે કહો એવી ભક્તિ, એવા ભગત થવું છે તમે જેમ હમણાં અહીં કહ્યા ને કે ભગવાન વિના ગાઢ થાય તો ભળભળ તો ડામ દેવું અહમુ લાગે, એવા ભગત થવું છે. કેમ થવાય? એનું સાધન હું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્માનંદ સ્વામી, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. હે સત્પુરુષનો પ્રસંગ, જેને એવી ગાઢ પ્રીતિ પ્રભુમાં છે એનો સંગ નહી સાહેબ, પ્રસંગ. એની સાથે આપણે એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ, નજીક થઈ જઈએ, એને નજીક રાખીએ, એને મહાન માનીએ, એની આગળ જીરો રહીએ, તો આપણને પણ એને જેવી ભગવાનમાં પ્રીતિ છે, આસક્તિ છે, એવી થાય, થાય ને થાય, એને સંગે કરીને થાય. બાકી નો મેળ ખાય, બાકી મેળ ખાય. વાહ! ત્યારે સ્વામલો ખાચર વચમાં બોલ્યા, હે મહારાજ, એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દઢ પ્રીતિ કેમ થતી નથી? એવો પ્રસંગ અતિશય કરીએ છીએ, 100 મહિના જ ઘેરે રહીએ છીએ, 12 મહિનામાં 100 મહિના તો તમારી હારે ફરીએ છીએ. સ્વામલા ખાચર બોટાદ વાળા બોલ્યા કે અડધું જ રહી છે ઘરના કામકાજ માટે, 6 મહિના તમારે હારે ફરીએ છીએ, 6 મહિના તો સમર્પિત રહીએ છીએ, 6 મહિના ઘરે રહીએ છીએ, થોડું આમ તેમ માથા મારવા, છોકરો રમાડવા જોઈએ ને, પાછા વ્યાજવાલું બહુ. હે કે એવો પ્રસંગ તો અતિશય કરી, અતિશય શબ્દ વાપરી નાખ્યો, પણ મહારાજે માઇન્ડ ન રાખ્યું, એ તો પોતે પોતાના મનમાં એમ માને છે, અતિશય અમે પ્રસંગ કરીએ છીએ. અને ખુદ શ્રીજી મહારાજનો, આ તો બધા મહારાજના હજુરી સેવક, મહારાજની હારે ઘોડે ફરનારા, એણે માની લીધું કે અમે બહુ જ એવો પ્રસંગ કરીએ છીએ, પણ એવી દઢ પ્રીતિ કેમ થતી નથી? તમે વાત કરો છો એ બંધ બેહતી નથી કે સત્પુરુષનો પ્રસંગ કરે અને દઢ પ્રીતિ થાય? અમે કરીએ તોય થતી નથી. માટે મહારાજ તમારી વાતમાં શંકા છે, વાત અમને ઠીક પડી નહીં. ભલે ભલે ભલે, અતિશય પ્રસંગ કરીએ છીએ, પ્રીતિ કાંઈ થતી નથી તમે, માટે અખંડ પ્રીતિનો ઉપાય બતાવો છો એ ઠીક લાગતો નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, દરબાર, પ્રસંગ તો કરો છો, પણ તમે જે હમણે હોલું માર્યું ને અતિશય પ્રસંગ કરીએ છીએ, એ ખોટું છે. હે, હા, પ્રસંગ તો કરો છો, પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો અને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, વ્યવહારનો, ધંધાનો, ઘરનો, બૈરાનો, છોકરાનો, વિષયનો. અતિશય કાંઈ અમારો કરતા નથી, અર્ધો અમારો ને અડધો માયાનો. ભજ ગોવિંદમ ગોપાલા, અને અમને એમ કહો છો કે અમે અતિશય પ્રસંગ કરીએ? અમે જે ઉપાય બતાવ્યો ભગવાનમાં ગાઢ પ્રીતિ કરવાનો એ ખોટો નથી, તમે જે બોલો છો ને એ ખોટું છે કે અમે અતિશય પ્રસંગ કરીએ છીએ. અડધો જ કરો છો, અડધો પાછો માયાનો કરો છો, અડધું અમારા ભેગા ફરો 12 મહિનામાં 100 મહિના સમર્પિત, ને પછી અડધું પાછું ન્યા જઈને લબકા લ્યો છો. કેવી રીતે ગાઢ પ્રીતિ થાય બોલો? પાછી માયા હુંઘ્યાવો છો બરાબર હેતથી. હવે આઈનો જે કાંઈ રંગ ચડ્યો હોય એ બધો ઉતરી જાય ને આ જઈને તમે એમાં પડો એટલે. એટલે ભાઈ, આથી ચોખ્ખું કેટલું કહેવાય, વ્યાસપીઠની પણ મર્યાદા હોય. અડધો પ્રસંગ અમારો કરો છો ને વળી અતિશય કરો છો એમ કહો છો, અડધો જગતનો કરો છો,
તે માટે ભગવાનને વિશે ડરપીતિ થતી નથી. બાકી અમે કહ્યું એમ જો સત્પુરુષનો પ્રસંગ કરો તો થાય થાય ને ગાઢ પ્રીતિ થાય. ખોટું પડે જ નહીં સાહેબ, થાય. માટે પ્રીત પ્રભુ માહી કીજે, સુખ સાંસારિક તજી દીજે. પ્રભુ વાલા છે તે કેમ જણાય, વૃત્તિ હરી વિના બીજે ન જાય. રહાવે હરિમા વૃત્તિ જ્યારે, એનું વચન ન લોપાય ત્યારે. માટે પ્રભુના વચન માહી રહેવું સાચા માની સુખદાયી. ભગવાન સાચા તો એના વચન પણ સાચા, પણ આપણે છીએ કાચા, પાળતા નથી. જોજો ને અંતકાળે ફાટ્યા રહે ડાચા, કેમ જે પાળીએ નહીં એનું કલ્યાણ કેમ થાય. ભક્તિ કરવી હરિજીની એ હ, વચન માહી રહેવું કરીને હ. ભગવાનના દર્શ કરવા હોય આજ્ઞા ન લોપવી ન લોપવી ન લોપવી કહું તોય. તો પછી આપણે સત્સંગીઓ સાધુઓ આખા સંપ્રદાયમાં નજર કરીને જોઈ લો, આજ્ઞા શું કામ લોપતા હશે, સાથી લોપતા હશે. ભગવાન ના પાડે છે કે આજ્ઞા લોપવી નહીં, તો પછી શા માટે આજ્ઞા લોપાતી હશે મારાથી તમારાથી? બોલો શા માટે લોપાતી છે? કોઈ લોપી નથી તોય લોપાય છે, લોપાય છે કે નહીં? એનું કારણ શું? વચનામાંથી ગઢડા મધ્યના ચોથામાં જવું પડશે. કયા કારણે લોપાય છે એના માટેનું બહુ મોટું આપણે કાલે ઝાઝું સમજવાનું થાય. અત્યારે આપણી પાસે એટલો બધો સમય નથી, અમારે ગઢપુર દર્શને જવું છે. આ શાલીમાં અમારે સંતો મંડળોએ એક આંટો મારી આવવો જોઈએ. ગોપીનાથ બાપા મને બહુ વાલા નાનપણથી, એટલે અમે દર્શને જઈ આવીએ, તમે રાજી રહેજો. અને આજે સાંજે અમે બોટાદ જવાના છીએ, લગભગ મંડળ. અને અમારી આરે 50-55 ભાભા પણ અમારી ગાડીની બે સાઈડે દોડતા દોડતા બોટાદ આવવાના છે. દિવ્ય લાભ લેવા. સાંજે બોટાદમાં 5:30-7:30 કે 8 સુધી અદભુત મહિમા વિષય ઉપર કથા થવાની છે. સાંભળ્યા વગર રહી ગયો અને લાભ મોટો રહી ગયો એમ માની લેજો. માટે દેશ વિદેશના મારો અવાજ જાય છે ત્યાં સુધીના બધા સાવધાન થઈ જાય. યાદ રાખો સાંજે 5:30-7 અને ત્યાં આપણે રોટલા બોટલા જમવા મળશે, કાચી કઢી જમવા મળશે. બોટાદવાળા બહુ ભાવુક છે, આપણને વરહે એકવાર બધાને તેડાવીને બરોબર તૃપ્ત કરે છે. અને કેટલી બધી એની અહીંયા સેવા છે. બોટાદના ભાઈઓ ભાઈઓ બાળકો બધા મુક્ત છે ભાઈ, બધા બહુ મહાન છે, એમને વંદન કરીએ. પાછા અમને તો તેડાવે અને ભાભાને તો ભૂલે નહીં. હા ભાભાને લાવજો, ભાભાને લાવજો. કેમ જે ભાભા અહીં રિયા રિયા અખંડ મૂર્તિમાં મશગુલ રહે છે, ઘર બર સંસાર છોકરા બૈરા હાવ ભૂલી ગયા છે. એવા ભાભાના પ્રસંગમાં જો અમે આવીએ ને તો અમારામાં ભક્તિ આવે. બોટાદવાળાની એવી દિવ્ય દિવ્ય કલ્પનાઓ છે આપણે વિશે. આપણું શું છે એને કહેવું નહીં, દંભ રાખો બરાબર. હા તમે માનો છો બરાબર છે, અમે એટલે અમે લાવો લાડવાનું ક્યાં જ બધું. ડબલ રોલમાં રમનારો જોજો ને છેલ્લે ગોટો વળાઈ, આવા ડબલ રોલ કરાય નહીં. જેવા છીએ એવા રહેવાય, ખાવા દે ભલે ને ઘરનું ખાવું, પણ દંભ ડોળને પાખંડ કરવો નહીં. કેમ જે એ તો બહુ ભૂંડું, એના જેવું ભૂંડું કાંઈ નહીં. એવાનું તો કલ્યાણ થાય જ નહીં પાખંડીનું દંભીનું. માટે વાલા ભક્તો સાવધાન, સાંજે બોટાદ સત્સંગ સમાજ આપણને તેડાવે છે તો જાશું, કથા વાર્તા કરશું, સત્સંગ સભા કરશું અને ત્યાં ભગવાન ઠાકોરજીને જમાડશું. અને પછી સાંજે 9-10 વાગે પાછા અહીંયા અને કાલે સવારે પાછું વળી દે તારી હું દે આગીને હુકમ પડતી નથી.
એની માથાકૂટ કરશું આપણે. બરાબર, આ રોજનો સત્સંગ, રોજનો ગહારો, આને કોઈ ન પગે, આ રોજ સત્સંગ શિબિર કહેવાય. ઓકે, બધા રાજી રહેજો. બધાને ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આ કલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર અતિ ફાવી. આ પદ વખતે તમને દંડોટ કરવાની છૂટ. અતિ ફાવી પદમાં દંડોટ કરાય છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેવાલા, લીધા જન્મ ઘણા મેવાલા, હદવાળી તમે આવાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણ આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા. દંડવત થઈ જાય ને ઉભા રહેવું. જી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આય હે તે, સંત હરિજન ભાઈઓ તે તે, સબ હે મુક્ત અનાદિ હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી. સહજાનંદ સ્વામી મહારાજ. સર્વે વાલા સંતો ભક્તોને બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ.